ભાવનગરમાં સ્કૂલ વાનને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવનગરમાં સ્કૂલ વેન રિક્ષામાં મોતને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. ભાવનગરમાં સ્કૂલ વેન રિક્ષામાં નિયમોનો ભંગ જોવા મળી રહ્યો છે. ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે રિક્ષાની અંદર. શાળા સંચાલકો, આરટીઓ અને ટ્રાફિક વિભાગની બેદરકારી સામે આવી છે. એબીપી અસ્મિતાના કેમેરામાં મોતની સવારીના દ્રશ્યો તમે જોઈ શકો છો. કાંઈ સ્કૂલની બસોમાં જે ફી લે છે બસોની બાળકના પ્રમાણમાં, તેમાં બસોમાં ડબલ બાળકો ભરે છે. તમે વાલીઓ પાસેથી પૈસા પૂરા લો છો તો વિદ્યાર્થીને એ પ્રમાણે તમારે સેફટીને સાઈડ આપવી જ પડે. એક ભાઈની ગાડી બંધ પડી છે ને રસ્તામાં, તે ચાર્જ લેતો આવ્યો ભાઈ. વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકો વ્યાજબી કહેવાય? હવે નહીં લાગુ બસ. ક્યારે પણ આવું દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. તમે પણ નિયમનો ઉલ્લંઘન? ના ના ના, સોરી સાહેબ, હવે ના ના ના, હવે નહીં થાય એવું. આમાં એવું છે સાહેબ, ફી અત્યારે અત્યારે નવું સત્ર છે, ફી વધઘટ થાય કે નહીં પછી એમાં સંખ્યા ઓછી કરવાની ગણતરી છે. એક વિદ્યાર્થી પાસે કેટલા રૂપિયા? અત્યારે 500 રૂપિયા લેવી છે, પણ આ સંખ્યા નવું ક્યાંક નવું સત્ર ચાલુ થયું છે બરાબર, એના હિસાબે અનુસંધે આવતા દિવસોમાં આ આયોજન છે જ તે કે 8 સંખ્યા લાવવી. ભાવનગરના પ્રશાસનને દ્રશ્યો બતાવવા માંગીશ કે તમારી લાપરવાહીના કારણે વિદ્યાર્થીઓનો કેવા પ્રકારે જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો જવાબદાર તંત્ર છે તે કાર્યવાહી નથી કરી રહ્યું. બીજી તરફ જે નાના બાળકો હોય છે કે જેઓ આરટીઓ નિયમનું પાલન કર્યા વગર આમ જોઈ શકો છો કે ઠૂસી ઠૂસીને પશુની માફક ભરવામાં આવે છે, કોઈ પણ પ્રકારના નિયમનું પાલન છે તે કરવામાં આવતું નથી અને આ પ્રમાણેના સ્પષ્ટ દ્રશ્યો વિવિધ શાળાઓની અંદર જોવા મળી રહ્યા છે. જે પ્રશાસન હોય છે તેમની જવાબદારી હોય છે કે જે પાર્સિંગ હોય છે રિક્ષાનું તે મુજબ જ વિદ્યાર્થીઓને ભરવા જોઈએ, પરંતુ આજે પ્રશાસન છે તે જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તે પ્રમાણેના દ્રશ્યો હાલ આ રિક્ષાની અંદર જોવા મળી રહ્યા છે. અન્ય પણ તમને રિક્ષાના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે વિદ્યાર્થીઓને કેવા પ્રકારે ભરીને લાવે છે આપ જોઈ શકો છો. નાના બાળકોના જે જીવન છે તેમને જોખમમાં મૂકતા આ દ્રશ્યો છે. વિવિધ શાળાઓની અંદર આ દ્રશ્યો જોવા મળે છે. નાના વિદ્યાર્થીઓ ભૂલકા હોય છે કે જે અકસ્માતનો ભોગ બનતા હોય છે. આપ દ્રશ્યોમાં પણ આ જે રિક્ષા ચાલક છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું કે કેવા પ્રકારે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકવામાં આવતું હોય છે. એક તરફ જે આરટીઓના નિયમ હોય છે કે જ્યાં નિયમ અનુસાર વિદ્યાર્થીઓને ભરવાની જે સંખ્યા હોય છે તે ફિક્સ હોય છે, પરંતુ આ પ્રમાણેના દ્રશ્યો ઘરશાળાની અંદર હાલ જોવા મળી રહ્યા છે. જે એબીપી અસ્મિતાની ટીમ પહોંચે એ સમયે જે સંચાલકો હોય છે, જે રિક્ષાના ચાલકો હોય છે તે રિક્ષા ચાલકને જાણ કરી દે છે. આપ આ જે રિક્ષા છે તેમાં તમે દ્રશ્યો જોઈ શકો છો. વિદ્યાર્થી 15થી વધુ વિદ્યાર્થીઓ છે આ રિક્ષાની અંદર. અહીં જે સંચાલક છે શાળાના અને એમની પણ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું, સાથે રિક્ષા ચાલકને પણ શા માટે એટલા બધા વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓ ભરવાના હોય રિક્ષા, કેટલા વિદ્યાર્થીઓ ભરો છો આપ જોઈ શકો છો. જવાબ પણ આપી રહ્યા નથી. આ ઘોર બેદરકારી છે તંત્રની કે શા માટે આ પ્રકારના દ્રશ્યો જોવે છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરતું નથી. જોકે આ લાપરવાહી છે તે વિદ્યાર્થીઓને તો ભારે પડી શકે છે, પરંતુ વાલીઓને પણ ભારે પડી શકે છે. તાકીદે જે શાળાઓની બહાર રિક્ષા આવતી હોય છે તેમાં નિયમ અનુસાર વિદ્યાર્થીઓને ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે અને આ સાથે નિયમનું પાલન કરાવવું જોઈએ તેવી પણ તંત્રએ બાહેધરી લેવી જોઈએ, જેથી કરીને આ પ્રકારના દ્રશ્યો છે તે ફરી સામે ન આવે. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર. ભાવનગરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓના જીવન છે તે જોખમમાં મૂકવામાં આવે છે. તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે સ્વામિનારાયણ ગુરુકુલની બહાર એબીપી અસ્મિતાની ટીમ આવી પહોંચી છે. તમે જોઈ શકો છો કે અહીં જે બાળકો છે તેમને કેવા પ્રકારે રિક્ષાની અંદર ઠૂસી ઠૂસીને ભરવામાં આવે છે, જાણે કોઈ પશુને ભરતા હોય તે પ્રમાણે વિદ્યાર્થીઓના જીવ છે તે જોખમમાં મુકાઈ રહ્યા છે. જોકે આરટીઓના નિયમનું કોઈ પણ પાલન છે તે કરવામાં આવતું નથી. આ એકમાત્ર શાળા એવી નથી કે અહીં જે વિદ્યાર્થીઓને ઠૂસી ઠૂસીને રિક્ષાઓની અંદર ભરતા હોય, પરંતુ અનેક એવી શાળાઓ છે કે જ્યાં ખુલ્લેઆમ નિયમનો ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે નાના ભૂલકાઓ છે તેમનું શાળા છે તે શરૂ થઈ ચૂકી છે, પરંતુ બીજી તરફ જે ભાવનગરનો ટ્રાફિક વિભાગ હોય કે પછી આરટીઓ વિભાગ હોય, કોઈ પણ પ્રકારની ચિંતા છે તે બાળકોનું કરતું નથી. ભાવનગરનું પ્રશાસન છે તે સાવ ખાડે ગયું હોય કાર્યવાહી કરવામાં તેવું લાગી રહ્યું છે, જેના કારણે જે શાળાઓની અંદર જે રિક્ષા ચાલકો હોય છે તે નિયમ અનુસાર વિદ્યાર્થીઓને ભરતા હોય છે. જોકે ભૂતકાળની અંદર અનેક ઘટનાઓ બહાર આવી છે તેમાંથી શીખ લેવાની બદલે કોઈ પ્રકારનું પાલન છે તે નિયમનું કરવામાં આવી રહ્યું નથી. આ પ્રકારે વિવિધ શાળાઓની અંદર દ્રશ્યો જોવા મળતા હોય છે કે જ્યાં આરટીઓના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોય છે અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, શા માટે એટલા બધા વિદ્યાર્થીઓ ભરો છો? એટલા બધા નથી, બે ગાડીના વિદ્યાર્થી છે ભાઈ. અમે જોઈએ છીએ કવરેજ કર્યું છે. નિયમ આરટીઓનો નિયમ શું છે?
અકસ્માત સર્જાય તો વિદ્યાર્થીઓ નો જીવ જોખમ માં મુકાય. સાચી વાત છે, સાચી વાત છે. નિયમનું પાલન કરશો? ઓકે ઓકે, નિયમનું પાલન કરશો. આ પ્રકારે ભાવનગરની જે વિવિધ શાળાઓ હોય છે કે જ્યાં દ્રશ્યો જોવા મળતા હોય છે, જોકે વાલીઓએ હવે ચિંતા કરવી પડશે કે તેમનું બાળક છે તે કેટલું સુરક્ષિત છે. કારણ કે જે સ્કૂલ સંચાલક હોય છે તેમને કોઈ વિદ્યાર્થીઓની પડી નથી હોતી, ભાવનગરનું પ્રશાસન છે તેમને કોઈ પડી નથી હોતી, પરંતુ હવે વાલીઓએ જાગૃત થવું પડશે અને આ પ્રકારે જે ઠૂસી ઠૂસીને વિદ્યાર્થીઓને રિક્ષામાં લાવે છે તે હવે બંધ કરાવવું પડશે. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર.